અહીં આપણને કીધું છે મધ્યક શોધો, તો પહેલાં મધ્યકના સૂત્રો જેટલા હોય એ બધા યાદ કરીને લખી લેવા. તો મધ્યકના સૂત્ર કયા કયા થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો એક સાદું સૂત્ર છે, પહેલું સૂત્ર મધ્યકની ઇંગ્લિશમાં અહીંયા એક્સને બાર કરીને દર્શાવવામાં આવે છે. તો પહેલું સાદું સૂત્ર છે સિગ્મા એક્સ આઈ અપોન એન. કેમ એન? તો જ્યારે સાદી ગણતરી આવેલી, દાખલા તરીકે 2, 4, 6, 8, 10 આવું આપેલું હોય, 2, 4, 6, 8, 10 નો મધ્યક શોધો, આવું કીધું હોય તો શું કરવાનું? કે આને કહેવાય અવલોકનો. તો આનો મતલબ થાય આપેલ અવલોકનોનો સરવાળો, અવલોકનોનો સરવાળો એને ભાગ્યા કુલ અવલોકનો, એને ભાગ્યા કુલ અવલોકનો. તો અવલોકનોનો સરવાળો 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 એને ભાગ્યા 1, 2, 3, 4, 5 5 વડે ભાગવાના. જો તો કેટલા થાય, 10 વત્તા 8 18 18 વત્તા 6 18 વત્તા 6 24 24 વત્તા 4 28 વત્તા 2 30 તો 30 ભાગ્યા 5 તો 5નો ઘડિયો બોલો, 5 6 30 એટલે 6 એ શું થયો આનું મધ્યક. મધ્યક એટલે વચ્ચેની સંખ્યા. મધ્યકનો મતલબ જ થાય ની વચ્ચેની સંખ્યા. આ બધાની અંદર જેટલું પણ આપણે શોધીએ છીએ એ બરાબર મિડલમાં શું આવી શકે એ શોધીએ છીએ. તો એક આ રીત છે. બીજું સૂત્ર શું થાય? બીજું સૂત્ર, બધા સૂત્ર યાદ આવે છે એટલે સૂત્રો તમારે યાદ રાખીને મેં કીધું, એમ તમને કીધું હતું એ રીતે. પહેલું સૂત્ર આપણને ખબર પડી ગઈ, સિગ્મા એક્સ આઈ અપોન એન, એટલે લખી શકાય કે જ્યારે એક સીધી લાઇનમાં જ, જ્યારે એક સીધી લાઇનમાં જ સંખ્યા હોય ત્યારે આ સૂત્ર ક્યારે વાપરવાનું? બરાબર, એક જ લાઇનમાં રકમ કે સંખ્યા હોય ત્યારે. આવું બધું પોતાની રીતે યાદ રાખીને પોતે બનાવવું પડે. બીજું સૂત્ર શું આવ્યું? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સ આઈ અપોન એફઆઈ એન પણ લખી શકાય અને એફઆઈ પણ લખી શકાય. તો આ ક્યારે વાપરવાનું હોય? જ્યારે બે સંખ્યાઓ આપેલી હોય, સમજ પડી, બે લાઇન આપેલી હોય, સંખ્યા હોય, બે લાઇનમાં સંખ્યા હોય. અને બીજું, જેમનો મોઢેથી ગુણાકાર થતો હોય, થાય ત્યારે આ વાપરવાનું. ક્યારે વાપરવાનું? મોઢેથી ગુણાકાર થતો હોય ત્યારે આ વાપરવાનું. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એક્સ બાર આપેલો છે એટલે એક્સ આપેલો છે એટલે કે વર્ગ. વર્ગ આપી દીધો છે 1, 2, 3, 4, 5 આપી દીધો છે. થોડું આપણે સંખ્યાઓને થોડી મોટી કરી દઈએ એટલે 10, 20, 30, 40, 50 આપી દીધી. બરાબર, અને એની આવૃત્તિ, આપણને આવૃત્તિ એટલે કે એફઆઈ આપી દીધેલી હોય એફ. ચલો, તો આવૃત્તિની અંદર 1, 2, 3, 4, 5 આવી રીતે કોઈ આવૃત્તિ આપી દીધેલી છે તો ત્યારે શું કરવાનું? તો જો તો 10 એકા 10 ઘડિયો થઈ શકે. બે લાઇનમાં સંખ્યા, બે લાઇનમાં સંખ્યા છે, હા છે, જે મોઢેથી ગુણાકાર થાય એવું છે. જો તો 10 એકા 10 થાય ને, તો એને આ બંનેનું ભેગું, બરાબર, તો સિગ્મા લગાવી દેવાનું, એફઆઈ લેવાનું ને એક્સઆઈ લેવાનું. સિગ્મા એફઆઈ એક્સઆઈ 20 × 2 = 40 30 × 3 = 90 ચોકું ચોકું 16 160 પાયો પાયો 25 તો જે મોઢેથી ગુણાકાર થઈ શકતો હોય તો આ રીત તમે વાપરી શકો છો. એનું સૂત્ર શું કીધું? તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન. તો એની અંદર એફઆઈ એક્સઆઈ, તો એફઆઈ એક્સઆઈનો સરવાળો કરવાનો. જો તો બધું શૂન્ય છે, 11 11 20 25 5 2 2 4 1 5 જો તો 550 આવ્યો, હા 550 એને ભાગે એન. એન એટલે કયા લેવાના? એન લો અથવા એફઆઈ લો, બંને એક જ સાચું, ચાહે એન કહો કે એફઆઈ કહો.
આપણે અહીંયા એફ આઈ છે એટલે એફ આઈ રાખીને ચાલીએ. ચલો તો એફ આઈ એટલે આ વત્તા 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 પાંચ ને ચાર નવ દસ ને બે બાર તે ચૌદ ને એક પંદર. તો 250 ને પંદર સોરી 550 ને પંદર વડે ભાગવાના. ચલો એ જોઈ લઈએ. તો 550 એને આપણે 15 વડે ભાગીએ એટલે પહેલાં લેવાનું અહીંયા લખી જ નાખવાનું અંદર મોટી સંખ્યા હોવી જોઈએ બહાર નાની. પહેલાં એકથી ચાલુ કરવાનું. હવે આ મોટી થઈ કે નાની થઈ? ખાલી પાંચ. ખાલી પાંચ 15 કરતાં મોટા કે નાના? નાના. એટલે આપણે બે સંખ્યા અડાડીને લેવાના. હવે 55 જ લેવાના. તો 15 કરતાં 55 મોટા કે નાના? મોટા. હા નાના મોટા થઈ ગયા. તો હવે 15નો ઘડિયો 55થી વધવો જોઈએ નહીં. તો 15 તરી 45, 15 ચોક 60. તો 15 તરી 45 લઈશું. બાદબાકી કરશું. 5માંથી 5 જાય તો 0, 5માંથી 4 જાય તો 1. હવે પાછું જોયું કે ભાઈ 10 છે ને અહીંયા 15 છે. અંદર તો મોટી સંખ્યા હોવી જોઈએ એટલે 1 શૂન્ય નીચે ઉતાર્યું એટલે થઈ ગયા 100. 15નો ઘડિયો 100થી વધવો ના જોઈએ. 15 6 90, 15 7 105. તો 15 6 90 કરવા પડશે. ફરીથી બાદ બાકી શૂન્ય શૂન્ય આમ ના જાય એટલે દસકો લઈ શકો. ડાયરેક્ટ 10માંથી 9 જાત 1 પણ મૂકી શકો, નહીંતર દસકો લઈને 10માંથી 9 જાત 1 એમ પણ કરી શકો. ફરીથી પાછું જુઓ તો આ નાની સંખ્યા કે મોટી? આ મોટી થઈ ના નાની થઈ? અંદર મોટી હોવી. હવે આને મોટી કરવા માટે કોઈ સંખ્યા તો છે નહીં. તો જ્યારે સંખ્યા ના હોય તો શું મૂકવું પડે? પોઈન્ટ મૂકવો પડે. અહીંયા સંખ્યા હતી તો ડાયરેક્ટ જ શૂન્ય નીચે ઉતાર દીધી. અહીં સંખ્યા છે જ નહીં અને નીચે લાવી છે તો ઉપર પોઈન્ટ મૂકવો પડે. ફરીથી 6 15 6 90. હવે આ ગાડી છેક સુધી એની એ જ જો 100 માઇનસ 90, 100 માઇનસ 90 છેક છુક છુક સુધી જશે. એનો મતલબ શું જવાબ આવશે? 36.66 અથવા 66 ને 67 કરી દેવા ના. જ્યારે એકની એક સંખ્યા બેવડાતી હોય ત્યારે પાંચથી વધુ સંખ્યા, પાંચના આંકડાથી વધુ સંખ્યા થઈ જતી હોય 5 6 7 8 તો આગળના એક રકમમાં શું કરી દેવાનું? એક ઉમેરી દેવાનો. તે આપણે ઉમેરી દીધો એટલે આનો મધ્યક બરોબર વચ્ચોવચ જો આની સંખ્યા ગણવામાં આવે તો 40 થી 90ની વચ્ચે 36 વાળી સોરી આની વચ્ચેની થઈ કહેવાય. 36 વાળી મધ્ય બરોબર મિડલની સંખ્યા. બોલો ક્લિયર? જોઈ લો, કોઈને કરવું હોય તો કરી લો. યસ.